ગત રવિવારે જે ડબલ ઈ એડવાન્સનું પરિણામ જાહેર થયું છે જે ડબલ ઈ એડવાન્સની પરીક્ષા આઈઆઈટી માટેની પ્રવેશ પરીક્ષા હોય છે આઈઆઈટીમાં પ્રવેશ મેળવવો હોય તો જે ડબલ ઈ એડવાન્સમાં ક્વોલિફાઈડ થવું ખૂબ જ જરૂરી છે અઠ્યાવીસમી ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ લેવાયેલી જે ડબલ ઈ એડવાન્સની પરીક્ષામાં ગુજરાતમાંથી આઠ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ આઠ હજાર વિદ્યાર્થીઓમાંથી બે હજાર વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થયા છે આ પરીક્ષા કોમ્પિટિટિવ એક્ઝામ તરીકે ઓળખાય છે આ પરીક્ષામાં નેશનલ લેવલે એટલે કે રાષ્ટ્રીય લેવલે એક લાખ પચાસ હજાર વિદ્યાર્થીઓએ જે ડબલ ઈ એડવાન્સની પરીક્ષા આપી હતી જેમાંથી ચાલીસ હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ક્વોલિફાઈડ થયા છે જે ડબલ એડવાન્સની પરીક્ષા ખૂબ જ હાર્ડ હોય છે ધોરણ બાર સાયન્સમાં એ ગ્રુપ રાખનાર વિદ્યાર્થીઓ જે ઈ એડવાન્સની પરીક્ષા આપી શકે છે જેબલ એડવાન્સની પરીક્ષામાં મુખ્ય ત્રણ વિષયો જેવા કે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ વિષયમાંથી વધુ પ્રશ્નો પૂછાય છે ખાસ કરીને એન્જિનિયરિંગનો અભ્યાસ આઈઆઈટી જેવી ઉચ્ચ કોલેજોમાં કરવામાં આવતો હોય તો જે ડબલ ઇ એડવાન્સ ક્વોલિફાઈડ થવું ખૂબ જ જરૂરી બની જાય છે કારણ કે આવી ઊંચી કોલેજોમાં સીટનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે એન્જિનિયરિંગની ઉચ્ચ પ્રકારની કોલેજોમાં પણ પ્રવેશ માટે મેરિટ બનતું હોય છે જેને કારણે હોશિયાર વિદ્યાર્થીઓ ટાર્ગેટ સાથે શરૂઆતથી જ જે ડબલ મેઇન અને જે ડબલ ઇ એડવાન્સની તૈયારી શરૂ કરી દેતા હોય છે આ જ કારણથી આવા વિદ્યાર્થીઓ પોતાની માનીતી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે સફળ થાય છે સમગ્ર ભારતમાં જે ડબલ એડવાન્સની પરીક્ષાના પરિણામોમાં જામનગરની પ્રખ્યાત મેડ મેડ આઈઆઈટી આઈઆઈટી કોચિંગ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ બાજી મારી છે છે અને સાથે સાથે જામનગરનું ગૌરવ વધાર્યું જે ડબલ એડવાન્સની પરીક્ષા આપી હતી જેમાંથી પાંચ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થઈ જામનગરને ગૌરવ અપાવ્યું છે આ કોચિંગ ક્લાસીસના મુખ્ય સંચાલક અને મેથ્સ વિષયના નિષ્ણાંત પંકજ મંગલાના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓને જે ડબલ ઈ એડવાન્સની તૈયારી છેલ્લા બે વર્ષથી કરાવવામાં આવતી હતી કારણ કે આ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જે ડબલ ઈ એડવાન્સ અને ગુજરાત બોર્ડની પરીક્ષાની જે તૈયારી કરાવવામાં આવે છે તેમાં કોટા અને દિલ્હીના વિષય નિષ્ણાંત શિક્ષકોની ટીમનો ખૂબ જ મહત્વનો રોલ હોય છે આ સંસ્થાના અમુક વિદ્યાર્થીઓએ ધોરણ બાર સાયન્સ એ ગ્રુપનો મુખ્ય વિષય મેથ્સ છે જેમાં અમુક વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની પરીક્ષામાં સોમાંથી સો ગુણ છે મેડ કોચિંગ જામનગરના ડીકેવી કોલેજ સામે ક્રોસ રોડ કોમ્પ્લેક્ષ ખાતે ત્રીજા માળે કાર્યરત છે મેડ આઈઆઈટી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ અગિયાર બાર સાયન્સમાં ગુજરાત બોર્ડની સાથે ની સાથે જેન એડવાન્સ તેમજ

મિતેન નકુમ અને ક્ષિતિજ ત્રિવેદીની જીડીવી જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રેલિયાએ રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આ સંસ્થાના મુખ્ય સંચાલક પંકજ મંગલા અને સ્ટાફગણે વિદ્યાર્થીઓને મોં મીઠા કરાવ્યા હતા તેમજ આ તમામ વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી પુષ્પગુચ્છ અને ગોલ્ડ ફ્રેમ આપી સન્માન કરાયું હતું આ સંસ્થામાં ગઈકાલે બુધવારે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો જામનગર જેવા નાના સેન્ટરમાં જે ડબલ ઈ એડવાન્સની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થવું એ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ પંકજ મંગલા સર અને તેમની સમગ્ર ટીમને કારણે જામનગરના વિદ્યાર્થીઓ નેશનલ લેવલની આ અઘરી પરીક્ષામાં ક્વોલિફાઈડ થયા છે તે જામનગર માટે પણ ગૌરવવંતી બાબત બની ગઈ છે આ સંસ્થાના મુખ્ય સંચાલક પંકજ મંગલા અને ક્વોલિફાય થયેલા તમામ વિદ્યાર્થીઓની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે આજે અમે લોકો મેડ આઈટી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં આવ્યા છે અને ખાસ કરીને હમણાં તાજેતરમાં જ રવિવારે જ એક જે ડબલ ઇ એડવાન્સનું રિઝલ્ટ આવ્યું છે એમાં અહીંના જે વિદ્યાર્થીઓ છે એને બાજી મારી છે અને ખાસ કરીને શોર્ટકટ સંખ્યા હોય છે કારણ કે એડવાન્સ જે ડબલ ઈની એડવાન્સની જે એક્ઝામ દેવાની હોય છે એમાં લિમિટેડ વિદ્યાર્થીઓ છે માત્ર સોળ વિદ્યાર્થીઓએ અહીંયા એક્ઝામ આપી હતી પણ પ્લસ પોઈન્ટ એ છે કે એમાં પાંચ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થયા છે કારણ કે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો આઠ હજાર વિદ્યાર્થીઓ આ જે ડબલ ઈ એડવાન્સની એક્ઝામ આપી હતી અને એમાં બે હજારથી વધારે વિદ્યાર્થીઓ ક્વૉલિફાઈડ થયા છે પણ જામનગર માટે ગૌરવની વાત એ છે કે લિમિટેડ સંખ્યાની અંદર સારું રિઝલ્ટ લે આવવું એ કોઈ નાની સુની વાત નથી પણ મેડ આઈટી ઇન્સ્ટિટ્યૂટ જે છે એ બે હજાર પંદરથી જામનગર લેવલે કાર્યરત છેલ્લા સાત વર્ષથી અહીંયા કાર્યરત છે અને ખાસ કરીને એમના જે મેનેજમેન્ટ કરે છે એવા પંકજ મંગલાસર જે છે એ આ બાબતની ક્વોલિફાઈડ ટીમ અહીંયા એમને એના નેતૃત્વ હેઠળ આ વર્ક કરે છે અને ખાસ કરીને કો કોટા જે આમ સામાન્ય ઇન્ડિયાનું જે ફેમસ સેન્ટર છે કોટા અને દિલ્હી ત્યાંથી અહીંયા આ લોકોને વિદ્યાર્થીઓને શિક્ષણ દેવા માટે આવે છે કારણ કે જે ડબલ મેઇન અને જે ડબલ ઇ એડવાન્સ આ બંનેનું એક લોકોમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યું કારણ કે આની અંદર જો મોટી મોટી સારી સારી કોલેજોમાં અભ્યાસ લેવો એન્જિનિયરિંગનો તો આ ક્વોલિફાઈડ થવું જ પડે આની અંદર એડવાન્સની અંદર એક્ઝામ દેવી જ પડે તો જ આપણે આમાં સફળ થાય એન્જિનિયરિંગની દુનિયામાં અને આ રીતે જામનગરના વિદ્યાર્થીઓ આ બાબતના સફળ થયા છે એવા આપણી સાથે જોડાયેલા છે એવા જુગલ મણિયાર કે જેમણે મેથ્સની અંદર સોમાં સો માર્ક મેળવ્યા છે અહીંની જે કોચિંગ ક્લાસીસ છે મેડ આઈટી ઇન્સ્ટિટ્યુટ કે જે ગુજરાત બોર્ડનું પણ શિક્ષણ આપે છે જે ડબલ ઈ એડવાન્સ હોય મેઇન હોય નીટ હોય આ બધાનો એડવાન્સ આ બધી વસ્તુની શિક્ષણ આપે છે અને છેલ્લા ઘણા વર્ષોથી બહુ એને પ્રચલિત થયા છે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ખાસ કરીને વિદ્યાર્થીઓની વાત કરે તો તમે હમણાં જ્યારે વિદ્યાર્થીઓને સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આ વિદ્યાર્થી તેજસ્વી પણ છે અને અહીંથી એને દસમાની અંદર કરતાં પણ એને ઊંચું રિઝલ્ટ મેળવું છે તો આપણે એમને પૂછશું કે જુગલભાઈ તમને આજે આવડું મોટું સારું રિઝલ્ટ મેળવ્યું છે શું જે ડબલયુ એડવાન્સમાં શું તમારું પરિણામ શું આવ્યું છે જે એડવાન્સમાં રેન્ક મારું સિક્સ સેવન ડબલ ફોર છ હજાર સાતસો આગળ જે શું કરવું છે અને અહીંયા આ જે ક્લાસીસ છે એમાં કેટલાક ટાઈમથી તમે અહીંયા શિક્ષણ લેવા માટે આવો છો મેડાયિટી કોચિંગ ક્લાસીસમાં હું ઇલેવન્થ સ્ટેન્ડર્ડમાં એનરોલ થયો હતો ટુ ઇયર્સ આખા અહીંયા જ મેં પ્રેક્ટિસ કરી છે અને આગળ કમ્પ્યુટર સાયન્સમાં આનું શિક્ષણ કેવું લાગ્યું છે ખાસ કરીને એક ગ્રુપ આપણે રાખતા હોય છે તો એમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ આ ત્રણ વિષય આપણે વધારે પડતા ભણાવવામાં આવતા હોય છે તો ક્યાંય વ્યવસ્થા કઈ ટાઈપની જોવા મળી બેલેન્સ બધા ત્રણેય સબ્જેક્ટમાં બહુ સારું છે ત્રણેય સબ્જેક્ટ એકદમ સરસ રીતે ભણાવે છે અને બધી એક્ઝામ્સ માટે બોર્ડ થઈ ગયું બીજી એક્સટર્નલ એક્ઝામ્સ થઈ ગઈ એડવાન્સ થઈ ગયું મેઇન્સ થઈ ગયું એ બધા માટે પ્રેક્ટિસ સૌથી સારી અહીંયા થાય છે એટલે કલાક અહીંયા તમને ભણવામાં આવતા મિનિમમ ડેલી ત્રણ કલાકની તો ક્લાસીસ હોતી જ પર એવું કાંઈ ફિક્સ ન રહેતું કે ત્રણ કલાક છે તો એટલા જ કલાક ભણવાનું ઘણીવાર અમે પ્રેક્ટિસ સેશન માટે આવી જતા ડાઉટ ક્લાસીસ થતી અને ક્યારેક અમે ખાલી સ્ટુડન્ટ્સ ભેગા મળીને સ્ટડી કરતા એટલે અને પછી ટેસ્ટ અલગથી થતી છેલ્લે છેલ્લે દર બીજા દિવસે ત્રણ કલાક કાં છ કલાક ટેસ્ટ થતી ને ખાસ કરીને ધોરણ બાર સાયન્સનું જે રિઝલ્ટ કહેવાય એક ગ્રુપ કહેવાય એમાં કેટલા ટકા આવ્યા હતા બોર્ડમાં એટી સિક્સ પોઈન્ટ ફોર પર્સન્ટ સૌથી કેમાં રિઝલ્ટ સારું આવ્યું છે કે કેમાં માર્ક વધારે આવ્યા છે બોર્ડમાં મેથ્સમાંથી સો માંથી સો બીજા વિષયમાં પછી ઇંગ્લિશ છે સીએસ એમાં નાઇન્ટી વન એટી સેવન એવી રીતે ખાસ કરીને તમે લોકો જે ડબલ ઇ મેઇન પણ આપ્યું છે એનું પણ રિઝલ્ટ આવી ગયું છે એમાં કેટલા શું આવ્યું છે જે મેઇન્સમાં પર્સન્ટાઇલ મારી નાઇન્ટી છે આગળ જઈને શું કરીશ કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ મેડ આઈટી જે આપણું જે કોચિંગ ક્લાસીસ છે એ બાબતે તારું શું કહેવાનું થાય છે તને શું અહીંયા મજા આવી છે અહીંયા સ્ટડીઝ સિવાય એક તો કાઉન્સેલિંગ જે પ્રોસેસ હોય એમાં સારું સપોર્ટ છે અને જે એન્જોયમેન્ટ છે જે સ્ટુડન્ટ અગર બોર થઈ જાય તો એન્જોયમેન્ટ એ થતું હોય છે ભેગા ભેગું કે સ્ટુડન્ટ ક્યાંય બીજે જઈને હેરાન ના થાય ખાસ કરીને જે લોકો ફિઝિક્સ મેથ્સ અને કેમેસ્ટ્રી આ ત્રણેય વિષય જે લેતા હતા નિષ્ણાત શિક્ષકો એ બાબતે તારું શું કેવું એટલે એ લોકો બહુ એક્સપિરિયન્સ છે જે અમારું પ્રેક્ટિસ પહેલાં ચેપ્ટર્સ ભણાવે પછી એની જે પ્રેક્ટિસ કરવી પડે જે રિવિઝન કરવું પડે એ પ્રોપરલી આખું પ્લાન્ડ હોય એટલે સરસ રીતે પછી અમારું આઉટકમ આવ્યું ખાસ કરીને સામાન્ય રીતે વાત કરીએ જે ડબલ એડવાન્સ એ આમ થોડીક હાર્ડ પરીક્ષા હોય છે તો તમને ખ્યાલ હતો કે આપણે આમાં સફળ થઈ જશું ક્વોલિફાઈડ થઈ જશું એટલે ક્યારેક વચ્ચે વચ્ચે ડાઉટ થતું કે આ અમે કરી શકશું નહીં કરી શકીએ બે ઇયર્સનું અમારું એમ એડવાન્સ ક્વોલિફાય કરવાનું જ હતું તો જ્યારે ડાઉટ થતું ત્યારે અમે સર ભેગ વાત કરીએ તો સર મોટિવેટ કરતા કે થઈ જશે આગળ જઈને તારું વિઝન શું છે વિઝન તો બિઝનેસ કરવાનું કાંઈ પોતાની કંપની કે કાંઈ એટલે આ રીતે તમે જોયું કે આ જુગલ મણિયાર હતા અને ખાસ કરીને એમણે આ રીતનું ઊંચું રિઝલ્ટ મેળવું છે જે ડબલ ઈ મેઇન પણ પાસ કર્યું છે અને જે ડબલ ઈ એડવાન્સ કે જે ખરેખર સામાન્ય રીતે વાત કરીએ તો અગિયાર બાર લોકો વિદ્યાર્થીઓ સાયન્સ તો ભણતા હોય પણ લગભગ બધા વિદ્યાર્થીઓ જે ડબલ એ એડવાન્સની એક્ઝામ નથી આપી શકતા કારણ કે એ બાબતો એનું માઇન્ડસ સેટ ન હોય કારણ કે ત્યારથી જ હારી ગયા હોય પણ અહીંયા પ્લસ પોઈન્ટ એ છે કે સોલ વિદ્યાર્થીઓ અહીંયા એક્ઝામ આપી હતી પાંચ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થયા છે અને આ વિદ્યાર્થીની વાત કરીએ તો આ વિદ્યાર્થીઓ એટલું બધું ભવિષ્ય ઉજળું બન્યું છે કે કે આવતા દિવસોમાં એ કોમ્પ્યુટર જે એન્જિનિયરિંગનું કરવાનું છે એ બ્રાન્ચમાં જવાના છે પણ એમાં પણ કંઈક નંબર હશે કારણ કે આની અંદર આઈઆઈટી કોલેજની અંદર પ્રવેશ મેળવવો હોય તો જે ડબલ્યુ એડવાન્સ પાસ કરવું જરૂરી ખૂબ જ જરૂરી હોય છે અને એવું એક વિઝન સાથે આ ક્લાસીસની અંદર એમણે એન્ટ્રી મારી એટલે કે પ્રવેશ લીધો હતો પણ એમાં સફળ થઈ ગયા છે અને ખાસ કરીને અહીંના જે પંકજ મંગલાસર છે એ દિલ્હી અને કોટા ત્યાંથી એ શિક્ષકોની આખી ટીમ અહીંયા ઉતારે છે અને જામનગરના વિદ્યાર્થીઓને ભણાવે છે આજે અમે લોકો મેડ આઈટી ઇન્સ્ટિટ્યૂટ ખાતે છે ખાસ કરીને કોચિંગ ક્લાસીસ જે છે જામનગર ખ્યાતનામ કોચિંગ ક્લાસીસ છે અને ખાસ કરીને એની અંદર સામાન્ય રીતે જે ડબલ એ એડવાન્સની તૈયારી કરવામાં આવે છે અને જે ડબલ એ મેઇનની તૈયારી કરવામાં આવે છે અને ખાસ કરીને ગુજરાત બોર્ડની પણ અહીં એક્ઝામની તૈયારી કરવામાં આવે છે અને ખાસ કરીને અગિયાર બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે અને એ જ રીતે આપણી સાથે ઈઝાન ટાટારીયા આપણી સાથે જોડાયેલ છે આપણે એમને પૂછશું કે સાહેબ તમારે પણ જે ડબલ એમાં એડવાન્સની અંદર તમે ખોલી પેટ થઈ ગયા છો હા તો તો હું એડવાન્સની એક્ઝામમાં ક્વોલિફાય થઈ ગયો છું અને એમાં મારા રેન્ક આવી છે ચૌદ હજાર ચારસો તો એ એક્ઝામમાં મારા એમ એમ સારું રિઝલ્ટ આવ્યું છે ને ક્વોલિફાય થઈ ગયો છું જામનગરમાં અને એમાં હું મેડોરિટીનો બહુ આભારી છું શું કઈ ટાઈપની તૈયારી કરવામાં આવતી હતી કે તમે ક્વોલિફાઈડ થઈ ગયા છો તૈયારી ડેલી છે ને સ્કૂલ તો જવાનો હતો છ સાત કલાક અને ત્યારે સાંજે પછી ત્રણ ચાર કલાક ટ્યુશન અને એક બે કલાક સેલ્ફ સ્ટડી અને બાકી જ્યારે સ્કૂલ ના જવાનું હોય ત્યારે પાંચ પાંચ કલાક સેલ્ફ સ્ટડી અને ટ્યુશન બે પાંચ કલાક તો ડેલી દસ બાર કલાક તો થઈ જ જાય આપણે ભણવાની ખાસ કરીને અહીંની વાત કરીએ છીએ મેડાયટીની વાત કરીએ તો કઈ ટાઈપની તૈયારી કરવામાં આવતી હતી મેડાઈટીમાં તો બહુ સારી રીતે તૈયારી કરાવતા હતા અમારા જે પંકજ સર અને એની આઈટી ટીમ છે એ બહુ સારી ફેકલ્ટી છે તો એમાં આપણને બહુ બેઝિકથી ને એકદમ સારી રીતે અલગ અલગ મેથડથી ભણાવતા હતા તો એમાં બહુ સારું આપણો બધા લર્નિંગ થઈ જાય ખાસ કરીને ધારો કે તમે આ રીતનું સપનું જોયું હતું કે ભાઈ આ રીતે આપણે ઈ એડવાન્સની અંદર ખાસ સામાન્ય રીતે આ જે એક્ઝામ હોય છે એ કોમ્પિટેટીવ એક્ઝામ હોય છે નેશનલ લેવલે હોય છે અને અઘરી પણ હોય છે તો એમાં તમે સફળ થઈ જશો એવી તમારી માનસિકતા હતી હા એમ તો આપણે મગજમાં રાખીને જ જવાનું કે આપણે સફળ થઈ જશું તો જ આપણને સફળતા મળે બાકી તો આપણને એમ મગજમાં ના હોય એમ આપણને ડાઉટ થાય આપણા ઉપર તો પછી ના સફળ થઈ શકે તમે મગજમાં રાખ્યું હતું

એક તો હું સાયન્ટિસ્ટ બની શકું છું કેવી પીવાય ક્લિયર થઈ ગઈ છે મારી આખા જામનગરમાં ફર્સ્ટ ટાઈમ કેવી પીવાય ક્લિયર થાય છે તો એ એના એફ એ લાઇનથી હું ઈસરોમાં કે એવી આઈઆઈએસસીમાં સાયન્ટિસ્ટ બનવા માટે જઈ શકું છું કે પછી મારે બીજી ક્યાંય કોલેજમાં એન્જિનિયરિંગ કરવી હોય તો એના માટે હું બીટ્સમાં કાં પછી કોઈ પણ આઈઆઈટીમાં ત્યાં એડમિશન લઈ અને ત્યાં કમ્પ્યુટર સાયન્સ ભણી શકું છું ખાસ કરીને જે લોકો વિદ્યાર્થીઓ દસમામાંથી માં આવ્યા છે એવા લોકો આપ શું મેસેજ દેશો દસમામાંથી જે અગિયારમામાં આવ્યા છે વિદ્યાર્થી એ એને હું મેસેજ દઈશ કે પહેલાં તો આપણે સિન્સિયરલી ભણવાનું અને સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી આખું બધું સિલેબસ એક સાથે જ ભણવાનો એમ સમજી લેવાનું કે દસમી અગિયારમી ને બારમી ભાઈ એક જ સ્ટેન્ડર્ડ છે તો એવું સમજીને બધા ટીચરનો હોમવર્ક ને બધું રૂટીન ફોલો કરવાનું એટલે આ રીતે તમે જોયું કે આ ઈશાન ટાટારિયા હતા અને ખાસ કરીને વિદ્યાર્થી એટલો બધો હોશિયાર છે કે કે જે વિદ્યાર્થી જે ડબલ્યુ એડવાન્સમાં પણ એ ક્વોલિફાઈડ થયા છે અને ખાસ કરીને એ ભવિષ્યમાં વાત કરીએ તો વૈજ્ઞાનિક બનવા માગે છે ભારત દેશને મદદરૂપ થવા માગે છે કારણ કે ઈસરો સહિતની મોટી મોટી જે સંસ્થાઓ આવેલી છે એમાં સેવા કરવા માગે છે અને દિવસે દિવસે આગળ વધવું ટૂંકમાં અહીંયા જે કાંઈ ભણ્યા છે કારણ કે આ બધી વસ્તુ જે ભણ્યા છે જે ડબલ્યુ એ એડવાન્સ એવી એક્ઝામ હોય છે કે જે દરેક પ્રવેશ દ્વારા એના ખુલી ગયા છે ખાસ કરીને વૈજ્ઞાનિક થવું હોય તો એના માટે ઇઝી થઈ જશે અને જામનગરની વાત કરીએ તો જામનગર માટે આ બધી જે કાંઈ અમે લોકો આ ચાર પાંચ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લીધા છે એ ખરેખર અમારા માટે પણ ગૌરવની વાત છે અને અમને આ તેજસ્વી તારલાઓને મળવાનો મોકો પણ મળ્યો છે આજે અમે લોકો મેડ આઈટી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે છીએ અને ખાસ કરીને અમે લોકો એટલા માટે આવ્યા છે કારણ કે આજે તેજસ્વી તારલાઓને મળવાનો મોકો મળ્યો છે અને ખાસ કરીને જે લોકો જે ડબલ ઇ એડવાન્સની અંદર ક્વોલિફાઈડ થયા છે એવા વિદ્યાર્થીઓને મળવાનો મોકો મળ્યો છે ને આ કોચિંગ જ એ ટાઈપનું છે કે માત્ર માત્ર અહીંયા એ ગ્રુપ હોય અને એને જે ડબલ ઈની અંદર એડવાન્સ હોય મેઇન હોય એની અંદર જો ક્વોલિફાઈડ થવું હોય એટલે પાસ થવું હોય ને ઊંચી ઊંચી સારી સારી કોલેજોમાં પ્રવેશ મેળવવો હોય તો અહીંયા લોકો વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે આ ક્લાસીસનો વિદ્યાર્થી પિયુષ મિશ્રા કે જેમણે સત્તાણું ટકા ઉપરનું રિઝલ્ટ બાર સાયન્સમાં મેળવ્યું હતું એ ગ્રુપમાં મેળવ્યું હતું અને ખાસ કરીને જે ડબલ ઇ મેઇન પણ એને સારી રીતે પાસ કરી છે જે ડબલ ઇ એડવાન્સ પણ સારી રીતે પાસ કરી ખાસ કરીને ચાલીસ હજાર વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થયા છે એમાં રેન્ક આપવામાં હોય છે તો એમાં એમને આઠ હજાર એકસો રેન્ક લઈ ગયા છે એટલે કહેવાય કે બત્રીસ હજાર વિદ્યાર્થીઓની પાછળ છે અને એ આઠ હજાર એકસો એટલે કે જામનગર માટે પણ આ ગૌરવની વાત છે અને એ આગળ જઈને શું કરવા માગે છે ખાસ કરીને ગુજ સેટની અંદર વાત કરીએ તો એકસો વીસમાંથી એકસો દસ માર્કેને મેળવાતા એટલે આ બધી તૈયારી આ મેડ આઈટી જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં કરવામાં આવે છે અને એમણે ગુજ સેટની અંદર તો એકસોને ચોસાઇમાં રેન્ક મેળવ્યો હતો એટલે બધી રીતે અહીંયા જોયું છે લગભગ આ તેજસ્વી મળવાનો મોકો મળ્યો છે આ બધા લોકો બ્રિલિયન્ટ છે આવતા દિવસનું દેશનું ભવિષ્ય છે કારણ કે આ બધા લોકો આવતા દિવસનો એન્જિનિયર પણ છે આગળ ડેવલપ પણ એટલા બધા થવાના છે કે એની હજી તો આ લોકોની શરૂઆત છે પણ આ લોકો હોશિયાર છે બ્રિલિયન્ટ છે એટલે આવતા દિવસોમાં પણ नजरा साथ पीयूष भाई एग्जाम पास किया है जे डबल एडवांस इसमें महत्व का रोल किसका है हमारी मेहनत का तो रोल होता ही है साथ में हम जिस कोचिंग इंस्टीट्यूट में जाते हैं मतलब टीचर्स का भी रोल होता है कि वो किस तरह से हमको चीजें पढ़ाते हैं और हम कैसे उनको फॉलो करते हैं तो मेड का बहुत सपोर्ट था इन पूरे प्रिपरेशन में मैं चार साल से मेड में, में हूँ नाइन टेंथ मैंने मतलब टेंथ के बोर्ड की तैयारी भी मैंने मेड से की थी तो उसी को देखते हुए मैंने इलेवन ट्वेल्थ जी के लिए भी मैंने इसी कोचिंग इंस्टीट्यूट को चुना था क्योंकि टेंथ में, में मेरा जो एक्सपीरियंस था इनके साथ बहुत अच्छा था तो उसी को देखते हुए मैंने मैं को चुना था और इनका बहुत ही सपोर्ट रहा था जो आपने जो बार साइंस uh, की जहाँ तक बात है इसमें जो आपने जो टकावरी लिया है जे डबल ई मेल जो लिया है मेन में तो ये सब हमारे दर्शकों को बताओ कि इसमें आपने क्या रिजल्ट प्राप्त किया है। मेरा बोर्ड में नाइन्टी आया था ट्वेल्थ साइंस में और जेई मेन्स में मेरा नाइन्टी नाइन पॉइंट जीरो नाइन परसेंटेज आया था और उसके बाद जे एम क्वालिफाई करने के बाद एडवांस में मेरा एट वन सेवन थ्री रैंक आया था ऑल इंडिया रैंक आगे जाके आप क्या करना चाहते हैं आगे जाके बी टेक ख़त्म करके इंजीनियर बनना चाहते हैं और फिर जॉब करना चाहते हैं ये जो इंस्टीट्यूट है मेड आई का इसके बारे में आप क्या बोलेंगे ये बहुत ही मतलब जे प्रिपरेशन के लिए जामनगर में इससे अच्छा इंस्टीट्यूट शायद कोई नहीं है

और एक अच्छा बैलेंस रहता है जेई और बोर्ड के बीच में और दूसरी बात यह ले है एक ग्रुप भी हैं है, है और इसमें हो जाते है। इसके बारे में क्या बोलेंगे इसके बारे में यही कहेंगे कि अगर पहले से पता हो जेई के बारे में तो एक कोचिंग ज्वाइन कर लेना चाहिए और अगर जामनगर में है तो मेड एक अच्छा ऑप्शन हो सकता है और जो लोग अभी अभी दस में से ग्यारह में ये ये जूनियर जो विद्यार्थी है इसके बारे में आपके इसको क्या आप मैसेज देंगे आपकी तरफ से वो यही मैसेज देंगे कि वो जितनी अच्छी पढ़ाई अभी कर सकते हैं वो अच्छी उतनी अच्छी करने की कोशिश करें और ज़्यादा अच्छे से अच्छे रिजल्ट जितना उनकी उनका पोटेंशियल है उसको मैक्सिमाइज करके अच्छे से अच्छा रिजल्ट आने की कोशिश करें पढ़ने की जो टेक्निक है आपके पास है आपने आप सर ने आपको दिया है वो क्या टेक्निक क्या है टेक्निक वही है कि प्रॉब्लम सॉल्व करने के ऊपर बहुत ज़्यादा फोकस होना चाहिए क्योंकि एग्ज़ाम में हमको प्रॉब्लम ही सॉल्व करना पड़ता है वहाँ पर हमसे कोई थ्योरी या वो नहीं पूछता तो थ्योरी पढ़ने के बाद हमसे हमको यहाँ पर बहुत सारी प्रॉब्लम सॉल्व कराई जाती थी तो उसके वजह से आ, अच्छा निकल गए सारे एग्जाम्स। समझो, आपके कितने घंटे आप इसमें लगा रहते कितनी पढ़ाई करते हो? स्कूल कोचिंग के बाद हर रोज एक दो या तीन घंटे पढ़ाई कर लेता था जहाँ तक बात आई टीवी जोने की सोशल मीडिया देखने की तो वो सब करते थे कि नहीं करते थे वो कम से कम रखने की कोशिश करता था पूरे इन दो सालों में આ રીતે જોયું તમે કે આ પિયુષ મિશ્રા હતા હિન્દી બોલે છે અને ખાસ કરીને પોતે હોશિયાર તો છે જ પોતે ચાર વર્ષથી અહીંયા અભ્યાસ કરે છે અને બાર સાયન્સની અંદર એ એક ગ્રુપ રાખ્યું હતું અને એમાં જે ડબલયુ એડવાન્સ મેઇન બધાની અંદર ઊંચા ઊંચા માર્ક લેવા છે ક્વોલિફાઈડ થયા છે આવતા દિવસમાં એ એન્જિનિયરિંગની અંદર કરવા માગે છે તો એન્જિનિરંગની અંદર આપણે પૂછશું કે સર જો આપણે એન્જિનિયરિંગ સી બ્રાન્ચ આપને સિલેક્ટ ક્યાં મેં ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચ ચૂઝ ક્યાં ઇલેક્ટ્રોનિક્સ ઓર કમ્યુનિકેશન પૂરા પૂરા પોતે ઇલેક્ટ્રિક્સ એન્જિનિયરિંગ બનવા માગે છે અને દરેક રીતે ડેવલપ છે આજે બધા લોકો આ બધા એટલા માટે જીટીબાઈ જામનગર ન્યૂઝ આ લોકોના વારંવાર ઇન્ટરવ્યૂ બતાવે છે કે જે જે લોકો નબળા વિદ્યાર્થીઓ છે જે લોકોની માનસિકતા નબળી છે એવા લોકોને એક મોટિવેશનલ મળે એ લોકોને થોડો કોન્ફિડન્સ વધે કે ભાઈ આ વસ્તુ અશક્ય નથી શક્ય છે કારણ કે એડવાન્સની જ્યારે જે ડબલ ઈની વાત આવે છે જે લોકો બાર સાયન્સમાં ભણે છે એ લોકો એડવાન્સથી ડરી જતા હોય અમુક લોકો તો એક્ઝામ દેવા તૈયાર પણ નથી થતા તો ખરેખર જીટીબાઈ જામનગર ન્યૂઝ આ બાબતની વિનંતી કરે છે કે ભાઈ તમે એક વખત તૈયાર તો થાવ એક માનસિક તો તમારે ક્લિયર કરો કે જેથી કરીને કોઈ વસ્તુ અશક્ય નથી કારણ કે ઘણા અહીંયા જામનગર લેવલની વાત કરીએ જે અમદાવાદ અને મુંબઈની અંદર જે કોચિંગ કરવામાં આવે છે એવું જ જામનગરના આંગણે મિડ આઈટી ઇન્સ્ટિટ્યૂટ છે કોચિંગ ક્લાસીસ છે એ આ બાબતનું શિક્ષણ આપે છે તો આપણે ઘર એનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ આજે અમે લોકો મેડ આઈટી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે છે અને ખાસ કરીને હમણાં તાજેતરની જે ડબલ ઈનું એડવાન્સનું રિઝલ્ટ આવ્યું છે રવિવારે અને ખાસ કરીને આ આ જે સંસ્થા છે એના પાંચ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થયા છે સોલ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એમાંથી પાંચ વિદ્યાર્થીઓ આ બાબતની સફળતા મેળવી છે અને એ જ રીતે આપણી સ્થિતિ જ ત્રિવેદી જોડાયેલ છે આપણે એમને પૂછશું કે દીકરા તે પણ આ રીતે જે ડબલ ઈ એડવાન્સ તે ક્વોલિફાઈડ થઈ ગયો છે અને તારું ભવિષ્ય પણ હવે ઉજળું બન્યું છે હા મીન્સ જે ડબલ ઇડવાન્સ હું મેં સેવન્થ કે મારે જે ડબલ એડવાન્સ દેવી છે તો ત્યારથી બસ થોડીક થોડુંક એમ તૈયાર મેથ સાયન્સમાં પછી ત્યારથી વધારે ફોકસ કરવા માંડો અને ટેન્થ જેમ ક્લિયર થયું ત્યારબાદ મને મારા ફ્રેન્ડ્સને સિનિયર્સે સજેસ્ટ કર્યું આઈટી તો મેડાઇટીમાં આવ્યો અને એમાં પંકજ સર એમનું બહુ સારું એવું કોન્ટ્રીબ્યુશન અને ઓફકોર્સ મારા મમ્મી પપ્પા મારા પપ્પા નાનક ત્રિવેદી અને મમ્મી કાદંબરી ત્રિવેદી અને આ મારા અહીંયા અમારા પંકજ સર એ ત્રણનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે પંકજ સર ખાલી આમ ભણાવે એવું નહીં એમ બધું એમ સ્ટુડન્ટ કોઈ ત્યાં કંટાળે નહીં એમ કે ભણી ભણીને ભણવાનું બહુ સારું રીતે ત્રણેય સબ્જેક્ટ એકદમ બેલેન્સ રહીએ હોમવર્ક બધું રેગ્યુલર ડાઉટ સોલ્વ થાય બધું થાય અને પ્લસ મસ્તી મજા કે હાલતા રહીએ મને બસ એવી રીતે મહેનત કરીને જે ડબલ્યુ એડવાન્સમાં ચૌદ હજાર બસો ને બોતેરમાં રેન્ક મળ્યો અને એ જ રીતે જે ડબલ્યુ મેઇન્સમાં નાઇન્ટી એઇટ પોઈન્ટ ફોર ઝીરો પીઆર અને કોમેડ કરીને જે કર્ણાટકની એક્ઝામ છે આપણે ગુજરાતની ગુજ સિટીની જેમ યાની ગવર્મેન્ટ કોલેજીસ માટે એમાં મારો ઓલ ઇન્ડિયા રેન્ક સિક્સ આવ્યો છે તો આ બધો ક્રેડિટ મા પંકજ સરને જાય જાય કઈ રીતની એ તૈયારી કરવામાં આવતી હતી અહીંયા જો કે આમ તો ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ છે એ રેગ્યુલર એનું જે કામ હોય એ બધું થતું રહે અને પ્લસ મારું શરૂઆત થયું હતું ત્યારે મને શરૂઆતની એક્ઝામ્સમાં અહીંયા જે લેવાતી એમાં ઓછા માર્ક્સ આવ્યા હતા તો ઓછા માર્ક્સ આવ્યા એના કારણે થોડુંક આપણે આમ ટેન્થ સુધી વધારે માર્ક્સ આવ્યા હોય એટી ફર્સ એટી પર્સન્ટ ફાઇવ તો અહીંયા ઇલેવન્થ સાયન્સ જેમ ચાલુ થયું હું અહીં જોઈન થયો તો માર્ક્સ ઓછા આવ્યા તો મને ડિમોટિવેશન જેવું લાગ્યું કે એકદમ એકાએક માર્ક્સ ઓછા આવે કન્ટિન્યુઅસલી પાછા પાંચ છ પેપર તો હું તે જાણ પછી પંકજ સર મને બોલાવ્યો અહીંયા હું મને મારો અવાજ સામે ટૂંકમાં એમને એમ એમને એમ થયું કે હું ડિમોટિવેટેડ છું તો બોલાવ્યો અને સમજાયો કે આમાં આ એક્ઝામમાં માર્ક્સ શરૂઆતમાં કોઈ મેટર કરે જ નહીં શરૂઆતમાં આપણે આપણી ખાલી પ્રેક્ટિસ આપણું લોજિકલ ને એ બધું જ એના ઉપર વધારે ફોકસ કરવાનું હોય એવી રીતે પંકજ હું બહુ ડિમોરલાઇઝ થઈ ગયો હતો અને હું થયું હતું તો પંકજ સર મોટિવેટ કર્યો અને બસ પછી એને ઘરે દયા મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ હતો તો બસ પછી જે ડબલ્યુ એડવાન્સમાં રેન્ક આવી ગઈ ક્વોલિફાય થઈ ગઈ ખાસ કરીને જે ટેસ્ટ લીધી હતી એમાં કેટલા કેટલા હતા 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 પાસિંગ કે ઓછા મેઇન્સના ત્યાર તો પેપર લેવા હતા તો એમાં આઉટ ઓફ થ્રી મને એટી માર્ક્સ કે એટી ફાઈવ કે વન કોકોક વાર તો સિક્સટીઝમાં જ આવતા હતા તો એનું કટ ઓફ કાંઈક એટી ફાઇવ કે નાઇન્ટી માર્ક્સ હોય છે તો હું ઓલમોસ્ટ ત્યારે મને બહુ ઓછા આવતા તો એના કારણે પછી હું ડિમોરલાઇઝ થઈ ગયો પછી મને પ્રેક્ટિસ કરતો ગયો તો મેઇન્સનું પેપર હમણાં જૂનમાં લેવાનું ફર્સ્ટ એટેમ્પ્ટ તો એના બે ત્રણ મહિના પહેલાં જે અમે ટોટલ એમ ફિફ્ટીથી ફિફ્ટી ફાઇવ ફૂલ કોર્સ ટેસ્ટ લેવાની અમારી તો એ બધા એમાં મને એવરેજ માર્ક્સ વન ફોર્ટી કે વન ફિફ્ટી હું પહોંચી ગયો હતો પછી એ થેન્કસ ટુ પંકજ સર એમને બહુ સારું સપોર્ટ કર્યું એના આગળનો વિઝન શું છે આગળ હવે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરવાનો છું કોલેજ સારી કોલેજમાં અને બસ પછી ત્યાંથી સારી બે ત્રણ વર્ષ માટે જોબ ને પછી પોતાનું સ્ટાર્ટઅપનો વિચારને જે લોકો વિદ્યાર્થીઓ અત્યારે સાયન્સ ભણે છે એ લોકો શું પછી શું મળશે હું એટલું જ કહીશ કે બસ મારી આ રજે થયું ઓલમોસ્ટ ઘણા થતું હશે કે માર્ક્સ ના તો ડિમોરલાઇઝ થઈ જાય ને એવું થાય તો એવું થવું નહીં એમ કારણ કે માર્ક્સ શરૂઆતમાં કોઈ આવે જ નહીં દરરોજની પ્રેક્ટિસ કરી જે સર કે છે એ ને બધું જે શીટ સોલ્યુશનને બધું હોય એ સર કે એમ કરતા જાય તો ઓટોમેટિક આપણું માઇન્ડ ડેવલપ થાય ને આપણું આપણે માર્ક્સ મળી જાય જોઈએ એટલે આપણે ખાસ કરીને મનોરંજનની વાત આવે છે તરકા જે સોશિયલ મીડિયાની વાત આવે છે ટીવી જોવાની વાત આવે છે તો એમાં સમય ફાળવો છે ક્યારે હા ઇલેવન્થમાં તો ત્યારે થોડુંક ઘણું સોશિયલ મીડિયાને વાપરતો પણ ટ્વેલ્થમાં તો કાંઈ સોશિયલ મીડિયા બધું બંધ કરી નાખ્યું હતું એ કંઈ વાપરતો નહીં આ રીતે જોયું તમે ક્ષિતિ ત્રિવેદી હતા અને ખાસ કરીને એને જે ડબલ એની અંદર વાત કરીએ એડવાન્સની વાત કરીએ તો એને ઊંચું રિઝલ્ટ મેળવ્યું છે એમાં ક્વોલિફાઈડ થઈ ગયા છે અને ખાસ કરીને એમણે બાર સાયન્સની વાત કરીએ તો ચોરાણું પોઈન્ટ સાત ટકા એને મેળવા છે અને બધી રીતે એ વિદ્યાર્થી જે છે એ ડેવલપ જોવા મળે છે અને આ રીતે મેડ આઈટી કોચિંગ ક્લાસીસ જે છે એ અહીંયા વિદ્યાર્થીઓને એટલો બધો સપોર્ટ કરે છે તમે જોયું છે તેજસ્વી અને આજે એને કીધું છે કે ભાઈ જે તે સમયે નબળા માર્ક આવ્યા હતા જે ડબલ એની જે મેનની જે તૈયારી કરવાની હતી એમાં જે આ લોકો અહીં ટેસ્ટ લેતા હોય ત્રણસો માર્કની એમાં પણ એ ડિસ્ટર્બ થઈ ગયો હતો પણ અહીંના જે પંકજ સર જે છે એને પૂરેપૂરું આમાં એને પ્રોત્સાહન કર્યું છે કે ભાઈ આ રીતે આ નાસી પાસ થવાની જરૂર નથી આની તમે લોકો ટ્રેનિંગ કરો પ્રેક્ટિસ કરો અને આગળ વધો જેથી કરીને આ વિદ્યાર્થી જે છે છે એ પોતે નાસી પાસ થયા વગર સમયને ગુરુ જ્ઞાન જે પ્રમાણે મળ્યું છે એ પ્રમાણે તૈયારી શરૂ કરી અને આ રીતે જે ડબલ એ એડવાન્સની અંદર એ જોયું તમે જરૂરતું રિઝલ્ટ પણ મેળવ્યું છે એમણે અને સારામાં સારું જે કહેવાય ને કે અશક્યને પણ એ શક્ય બનાવ્યું છે મેડ આઈટી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી ટોટલ સોળ વિદ્યાર્થીઓ જે ડબલ ઇ એડવાન્સની એક્ઝામ આપી હતી એમાં પાંચ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થયા છે અને આપણે ચાર વિદ્યાર્થીઓને સાંભળ્યા છે પાંચમા વિદ્યાર્થી જે છે હર્ષ વર્ષિયર કે જે ભાનુશાળી સમાજ માટે ગૌરવની વાત છે એમણે પણ આ ક્વોલિફાઈડ મેળવ્યું છે અને જે ઈ એડવાન્સમાં એ ક્વોલિફાઈડ થઈ ગયા છે અને સોળ હજાર આઠસો છેતાલીસમાં એનો રેન્ક એને મેળવ્યો છે ચાલીસ હજાર વિદ્યાર્થીઓ આમાં ટોટલી વાત કરીએ તો ક્વૉલિફાઈડ થયા હોય એમાંથી સોળ હજાર આઠસો છેતાલીસનો રેન્ક એમણે મેળવ્યો છે તો હર્ષ વર્ષિયર આપણી સાથે જોડાયેલ છે આપણે એમને પૂછ્યું કે કે દીકરા તું પણ આ મેડ આઈટી કોચિંગ ક્લાસીસ ખાતે તે આ ક્વોલિફાઈડ થયો છે ખાસ કરીને આવડી મોટી એક્ઝામ તે પાસ થઈ છે તમારા ભાનુશાળી સમાજ માટે તો ગૌરવરૂપ બન્યો છો શું કેવું છે તારું એક આ જે એડવાન્સ એક્ઝામ છે એ બધા ક્રેક કરી શકે એવી અઘરી એક્ઝામ છે તો અહીંયા જે મેડઆઈટીનો સ્ટાફ છે એ બહુ સપોર્ટિવ છે એક પંકજ સરની એક સ્પેશિયલ વાત એમ છે કે જ્યારે ક્યારે કોઈને સ્ટુડન્ટને પ્રોબ્લેમ આવે ત્યારે એમ કે મને મોટો ભાઈ સમજો મને બધી પ્રોબ્લેમ એ મોટિવેટ કરે આપણે ત્યારે તમને લોકોને ગાઈડલાઈન દેવામાં જે આવતું હોય એ કઈ ટાઈપની તૈયારી કરવામાં આવતી તો આ રીતે સફળ થયો છે ખાસ કરીને જે ડબલ એડવાન્સમાં અહીંયા જે ત્રણેય સબ્જેક્ટ વચ્ચે બેલેન્સ બહુ સરખી એ લોકો મેન્ટેન કરીને એમ સ્ટુડન્ટને શીખડે એટલે પહેલાં જે ભણાવે એના ઉપરથી પ્રોબ્લેમ સોલ્વ કરાવે પછી ડાઉટ સેશન ટેસ્ટ બધી આ લોકો કરાવે અને જેમ જે લોકો જે ડબલ યુ એડવાન્સની પરીક્ષા દેવા માગશે એવા લોકોને શું તારો તરફથી સંદેશ હશે જે ડબલ્યુ એડવાન્સ શું કહેવાય આમ સ્ટાર્ટિંગમાં અઘરી લાગશે પણ ધીરે ધીરે તમે પ્રેક્ટિસ કરશો અને તમારા સરની જે વાત માનશો ટીચર્સની એને ફોલો કરશો તો થઈ જશે આગળ જઈને શું કરવું છે આગળ જઈને હું કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ લઈશ એક બે વર્ષ જોબ એક્સપિરિયન્સ કરી અને સ્ટાર્ટઅપ કરીશ કંઈક કોલેજમાં તને એડમિશન મળશે ત્યારે આઈઆઈટીમાં મળી શકે અને એના એનાથી નીચે ઘણી બધી સારી કોલેજ છે જેમ કે ધીરુભાઈ અંબાણી છે એમાં બધા એમાં મળી શકે એટલે આ રીતે તમે જોયું કે હર્ષ વશિયર હતો અને લગભગ આ પાંચે પાંચ વિદ્યાર્થી તમે જોયા છે કે એટલા બધા હોશિયાર છે એટલા ટેલેન્ટ છે અને આગળનું ભવિષ્ય છે એ લોકો વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજળું બની ગયું છે એ નક્કી છે કારણ કે આવતા દિવસોમાં તેમને એન્જિનિયરિંગની વ્યાખ્યામાં જોવા મળશે અને એ પણ નિષ્ણાંત એન્જિનિયરિંગ તરીકે જોવા મળશે અને આ રીતે જે ડબલ એડવાન્સ પાસ કરવું કોઈ સામાન્ય બાબત નથી એટલા માટે થઈ ચીટીપાલ જામનગર ન્યૂઝ જે છે એ આજે પાંચે પાંચ વિદ્યાર્થીઓનો એને ઇન્ટરવ્યુ લીધો છે લોકોને સારો મેસેજ જાય સારી વાત બને લોકોને એક વિશ્વાસ વધે અને ખાસ કરીને શિક્ષણની જે વાત આવે છે અત્યારની નવી પેઢી છે એ શિક્ષણ વગર ચાલે નથી અને જે લોકો આ આ અમારી જે આ વાર્તાલાપ જોવે છે એ લોકોને એક વિનંતી છે કે તમારા પરિવારમાં કોઈ પણ આ રીતના આગળ વધવા માગતા હોય વિદ્યાર્થીઓ તો એને પણ આ અમારી જે યુટ્યુબની અંદર લિંક આવતી હોય છે તો યુટ્યુબની અંદર આ લિંક મોકલજો કે જેથી કરીને એનો પણ એક એનો કોન્ફિડન્સ વધે એનો વિશ્વાસ વધે અને ખાસ કરીને અગિયાર બાર સાયન્સ કરવાની વાત આવશે એ ગ્રુપની વાત આવશે તો મેડાઈટી જે કોચિંગ ક્લાસીસ છે જે ખાસ કરીને ડીકેવી કોલેજની સામે આવેલો છે ત્યાં ખરેખર એના માટે ઇન્કવાયરી કરવી જોઈએ એ લોકો પૂછપરછ કરવી જોઈએ અને થોડુંક એ લોકોનું માર્ગદર્શન મેળવવું જોઈએ આજે અમે લોકો મેડ આઈટી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે છીએ અને ખાસ કરીને ધોરણ બાર સાયન્સ તો લોકો કરે છે પણ એના માટે એન્જિનિયરિંગનો જો પ્રવેશ દ્વાર હોય તો મેડ આઈટી કોચિંગ ક્લાસીસ જે છે એ ઉભરી આવ્યું છે કારણ કે ઘણા વિદ્યાર્થીઓને એને એન્જિનિયરિંગ તરીકેનો જે પ્રવેશ છે એ ઇઝી અપાવવામાં એ લોકો સફળતા મેળવી છે અને અહીંયા ઘણા વિદ્યાર્થીઓ આવે છે ધોરણ દસ કર્યા પછી ધોરણ અગિયારમાં એક ગ્રુપ રાખે છે અને અહીંયા એ લોકો ઇઝી એડમિશન મેળવવામાં સફળ થાય છે એવા જ મિત્તેન નકુમ કે જેમણે નિર્માની અંદર એડમિશન મેળવું છે અને જે ડબલ એમાં પણ એમણે સારી પીઆર મેળવા છે તો આપણી સાથે જોડાયેલ છે મિતેન નકુમને પૂછ્યું કે પરિવારમાંથી આવે છે આપણે એમને પૂછશું કે મિતેનભાઈ તમે નિર્માની અંદર ખાસ કરીને તમે એડમિશન મેળવ્યું છે શું કહેવું છે અને ખાસ કરીને તમે જે આપણું જામનગરનું આ ખ્યાતના મેડ આઈટી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર અભ્યાસ કર્યો છે મારી બે વર્ષની જર્ની છે મેડ આઈટીમાં મેં ઇલેવન્થમાં આમાં એડમિશન લીધું હતું અને એ બે વર્ષની જર્ની બહુ સરસ અત્યાર સુધી રહી છે અને આ જે બધું પોસિબલ થયું છે નિરમામાં એડમિશન મળ્યું એ બધું અમારા મેન જે પંકજ સર છે એમના લીધે થયું છે એમનો બહુ સપોર્ટ કર્યો છે આખા બે વર્ષ માટેમાં આગળ શું કરવું કઈ બ્રાન્ચમાં તે એડમિશન મેં કમ્પ્યુટર સાયન્સ ઇન્જિનિયરિંગ માટે અપ્લાય કરેલું છે એડમિશન માટે નિરમામાં જેમાં મળી જશે મોસ્ટલી અને મારે આગળ જઈને બીટેક પતાવીને સિવિલ સર્વિસમાં જવું છે આઈએસ ઓફિસર માટે બે વર્ષ તો અહીંયા ભણો છો શું કેવું છે આ ક્લાસીસ વિશે આ ક્લાસીસ વન ઓફ ધી અત્યારના બેસ્ટ કહી શકીએ આપણે જામનગરમાં જે ઈની પ્રિપેરેશન માટે યા ફી જે એડવાન્સની પ્રિપેરેશન માટે ઓલરેડી રિઝલ્ટ જ બોલી દે છે શું છે અહીંયા એટલે વન ઓફ ધ બેસ્ટ જામનગર માટે ખાસ કરીને ડબલ ઈ મેઇન અને એડવાન્સ આ બધી એવી એક્ઝામ હોય થોડીક હાર્ડ હોય છે તો લોકો એ બાબતનો થોડુંક સ્વીકારતા નથી ખાસ કરીને બીજા બધી અલગ અલગ બ્રાન્ચોમાં કામ કરવા નીકળી જતા અથવા તો અભ્યાસ કરવા માટે નીકળે નીકળતા હોય છે શું કેવું છે જુનિયર વિદ્યાર્થીને શું સંદેશો દેવો છે જો થાય ના થાય પછીનો પ્રશ્ન છે બટ ટ્રાય તમારે પૂરી કરવાની કે તમારું હન્ડ્રેડ પર્સન્ટ દઈ દેવાનું છે આના માટે કારણ કે અગર તમારું ફોકસ એક વસ્તુ પર રહેશે ને તો એ તમે ક્યારે પણ અચીવ તમને થઈ જ જશે થોડું ટાઈમ લાગશે પણ અચીવ પાકું થઈ જશે કેટલીક કલાક તો અભ્યાસ પાછળ સમય આપતો હતો સિક્સ ટુ સેવન અવર સ્કૂલ રહેતી અહીંયા થ્રી ટુ ફોર અવરના ક્લાસીસ રહેતા ને બાકી પછી અમને સર ટેસ્ટ દેવડાવતા થ્રી અવર્સની ટેસ્ટ હોય પછી એનું જ ડાયરેક્ટ એનાલિસિસ કરવાનું હોય વન ટુ અવર્સ એવી રીતના આખું આ રેગ્યુલર શેડ્યુલ લેતું આ રીતે જોઈ તો મિતેન નકુમ હતા અને ખાસ કરીને એમણે એ ત્યાં નિર્માણની અંદર એડમિશન મળી જશે એ નક્કી છે પણ આ રીતે આઈની જે વ્યવસ્થા છે આઈનો જે વિદ્યાર્થીઓને જે કોમ્પિડન્સ અપાવવાનો જે આ લોકોનો જે બેસ્ટ પ્રયત્ન છે એ ખરેખર અહીંયા રંગ લાવે છે કારણ કે આ બધા લોકો તમે જોયું છે તેજસ્વી વિદ્યાર્થીઓ છે અને સમાજને પણ ભવિષ્યમાં કંઈક ઉપયોગી બનશે એ પણ નક્કી છે આજે અમે લોકો લગભગ એકાદ કલાકથી અમે લોકો મેડ આઈટી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે છીએ અને ખાસ કરીને મજા પણ આવે છે કારણ કે આજે તેજસ્વી તારલાઓને મળવાનો મોકો મળ્યો છે અને ખાસ કરીને હવે એમના જે સર્વેસરવા છે આ મેડ આઈટી કોચિંગ ક્લાસીસના તો આપણે એમણે માનશું કારણ કે એ પંકજ મંગલાસર છે મૂળ રાજસ્થાની છે પણ એ છેલ્લા બે હજાર પંદરથી એ આ જામનગરના વિદ્યાર્થીઓને ઘર આંગણે જે વિદ્યાર્થીઓ પહેલાં સમય એવો હતો કે લોકો કોટા ભણવા માટે જતા હતા પણ હવે એ લોકો રાજસ્થાની લોકો છે જે આ બાબતના અભ્યાસો હોય છે અને ખાસ ખાસ કરીને એને પણ બી ટેક કરાવ કર્યું છે એટલે મેથ્સની વાત કરીએ તો મેથ્સની અંદર એના જે વિદ્યાર્થીઓ છે લગભગ વિદ્યાર્થીઓને સોમાં સો માર્ક આપવામાં એ લોકો સફળ થાય છે અને ખાસ કરીને મેડ આઈટી હું વારંવાર બોલું છું મેડ આઈટી ક્લાસીસનું નામ છે પણ એનો મતલબ એ થાય છે કે મેડિકલની અંદર જો પ્રવેશ દ્વાર મેળવવો હોય તો મેડનો ઉપયોગ કરવો પડે મેડિકલનો પ્રવેશ દ્વાર છે આ અને ખાસ કરીને આઈઆઈટીની વાત કરીએ તો એનો આ પ્રવેશ દ્વાર છે અને વિદ્યાર્થીઓને બેઝિક જ્ઞાન આપવામાં આવે છે ધોરણ દસનું એક્ઝામ આપ્યા પછી જે લોકો એક ગ્રુપ રાખવા માગે છે છે તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે જામનગર ખાતે ઘર આંગણે જ છે અને જે મુંબઈ અમદાવાદ જે મોટા મેટ્રો સિટીને જે શિક્ષણ આપવામાં આવે છે એ આપણે જામનગરના ઘર આંગણે તે શરૂ થઈ ગયું છે અને એનો પૂરેપૂરો આપણે લાભ લેવો જોઈએ કારણ કે ઘર આંગણે આપણા દીકરી દીકરા ભણતા હશે તો આપણને ઓર આનંદ રહેશે કારણ કે આજે બહાર ક્યાંય મોકલવા જવા નથી કાલે કાંઈ પણ નાની મોટી ઘટના ઘટે તેથી આપણે માટે ચિંતાનો વિષય આવતો હોય પણ આવી સારી જે લોકો ઇન્સ્ટિટ્યૂટ લઈને આવ્યા છે એને આપણે પ્રોત્સાહન પણ પૂરું પાડવું જોઈએ અને આપણા દીકરી દીકરાઓને આમાં આગળ પણ વધારવા જોઈએ અને ખાસ કરીને આ લોકો તો એ ટાઈપના લોકો છે કે જ્યાં ધોરણ નવથી જ એ લોકો આગળ વધારવા માગે છે ધોરણ નવથી જ એડમિશન લેવું જોઈએ ધોરણ નવથી જ આપણા દીકરી દીકરાને અહીંયા મૂકી દેવા જોઈએ કે ભાઈ એ લોકોમાં શું એમાં ટેલેન્ટ છે અથવા તો ટેલેન્ટ ઘટતું હશે તો આ લોકો ટેલેન્ટ પૂરું પણ પાડશે આપણી સાથે પંકજ મંગલા સર છે આપણી સાથે જોડાયેલા છે આપણે એમને પૂછ્યું કે સર જો આપને દો હજાર પંદર મેડ આઈટી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કર્યા છે જામનગરમાં પાસ વિશેષતા ક્યાં હમલોને દો હજાર પંદર સે સ્ટાર્ટ ક્યા જો મેડ આઈટી તો સ્ટાર્ટિંગમાં ક્યાં હતા કે જામનગર કે બચ્ચે બહાર પડને જે कोई अहमदाबाद कोई राजकोट या कोटा पेरेंट्स की बहुत टेंशन रहती थी कि, कि बच्चे को भी बाहर भेज रहे हैं फिर उसके बाद रिजल्ट आए ना आए और ध्यान घर जैसा माहौल होगा या नहीं है जैसे आपने बोला कि अभी कोविड टाइम के बाद तो बाहर जाना बहुत मुश्किल हो गया और ये जो अभी आप जो रिज़ल्ट देख रहे हैं ये बैच कोविड टाइम के टाइम ही आया था तो ऐसा नहीं है कि जा, जामनगर में कि ऑनलाइन भी नहीं हमने ऑनलाइन भी उतना अच्छा पढ़ाया ऑफलाइन भी पढ़ाया तो ये बैच का जो रिज़ल्ट आप देख रहे हैं कि ऑनलाइन ऑफलाइन दोनों में और जामनगर के पेरेंट्स अब बच्चे को यदि ए ग्रुप जे एडवांस क्लियर करें उनको पता है कि जामनगर में एक ही ऑप्शन है वो मेडाइटी है तो हम लोग यहाँ पूरी टीम इंक्लूडिंग मी दस दस बारह बारह घंटे हम पढ़ाते हैं स्टडी मटेरियल सॉल्व करते हैं पेपर्स और बनाते हैं तो एक पूरा कॉम्प्रींसिव पैक है ताकि जामनगर के बच्चे को ऐसा ना लगे कि वो कोटा जाके कुछ अच्छा पढ़ लेता जामनगर में ऑप्शन नहीं है तो जामनगर में कोटा लेवल का हम यहाँ पर पढ़ाई दे रहे हैं बच्चों को सर जो मैंने देखा यहाँ पे कि जेडबल एडवांस में स्पार्क जो विद्यार्थी क्वालिफाइड हो गया हाँ जैसे कि आपने देखा कि 16 बच्चे थे तो मैं आपको क्लियर कर दूँ 16 बच्चों में से आठ बच्चों ने जेई मेंस में 98 एट पी ऊपर लिया मतलब आठ बच्चों ही बेसिकली देखा जाए आठ में से हमने पांच एडवांस में क्रैक कर दिए जो कि बहुत अच्छा रेशो है मतलब आईआईटी के हिसाब से तो बहुत अच्छा रेशो है क्योंकि ये बच्चे स्कूल सिस्टम के साथ पढ़ते हैं मतलब पहले सुबह स्कूल जाते हैं बाद में कोचिंग करते हैं कोचिंग का स्टडी मीटर आप देखोगे कोटा का रिजल्ट देखोगे अहमदाबाद का देखोगे तो वो डमी स्कूल सिस्टम होता है यहाँ पे हमारे पास प्रेशर होता है कि बच्चा स्कूल भी जा रहा है उनको स्कूल का भी पढ़ाना है और साथ में कोचिंग का भी पढ़ाना है तो इस म, इस प्रेशर में भी बच्चों ने रिज़ल्ट बच्चों की मेहनत टीचरों की मेहनत और सबकी मेहनत से आज ये रिजल्ट आ पाया है गुजरात बोर्ड की भी आप तैयारी कराते हो हाँ हम लोग गुजरात बोर्ड के अलग बैच होता है सी बोर्ड का अलग बैच होता है एंड जे ई नीट के लिए अलग बैच होता है गुजरात बोर्ड में हम बिल्कुल लाइन टू लाइन जैसे एन करते हैं जैसे इस बार हमारा गुजरात बोर्ड में हाइएस्ट गुस्सिटी में एक नंबर है वो भी एक सी बी सी बोर्ड के बच्चे का मतलब कि हम गुजरात बोर्ड में भी उतना ही हंड्रेड आउट ऑफ हंड्रेड हमारे मार्क्स आ रहे हैं बच्चों के तो हम बोर्ड सिर्फ जे ही नहीं मतलब गुजरात बोर्ड भी हम फोकस करते हैं धोरण दस में अभी पढ़ रहा है इसको आप क्या मैसेज देंगे धोरण दस वाले बच्चों को मैं ये मैसेज दूंगा कि मार्क्स के पीछे मत भागो समझने के पीछे भागो क्योंकि इलेवन ट्वेल्थ में जो भी कम्पिटेटिव एग्जाम आएगा ना टेंथ में सबके अच्छे मार्क्स आते हैं लेकिन समझता दस परसेंट बच्चा ही है कि समझ समझ के पढ़ता है तो मैं टेंथ वालों को ये बच्चों को ये बोलूँगा सिर्फ समझने में फोकस करो हर क्वेश्चन का आंसर जानो कि ऐसा क्यों हुआ ऐसा क्यों नहीं हुआ तब आपके लिए साइंस के लिए आपकी एबिलिटी बढ़ेगी समझो दो अग्यारह में अभी पढ़ाई कर रहे हैं साइंस में एक ग्रुप में और बी ग्रुप में आप क्या इसको क्या मैसेज देंगे आपके जहाँ तक एडमिशन की बात है तो एडमिशन अभी कंटिन्यू है हमारे एक्चुअली इलेवन ट्वेल्थ दोनों में एडमिशन क्लोज हो चुके हैं हमारी फिक्स सीट रहती है उस सीट के बाद हम एडमिशन क्लोज कर देते हैं और जो बच्चा इलेवन में कहीं भी पढ़ रहा है चाहे वो किसी भी स्कूल या कोचिंग से जुड़ा या ऑनलाइन पढ़ रहा है तो अपने सिस्टम को पूरा फॉलो करो और स्टैंडर्ड बुक सॉल्व करो जो भी उनको स्टडी मटेरियल दिया जा रहा है और टीचर्स बोल रहे हैं उनको फॉलो करो हंड्रेड परसेंट जे एडवांस में या मेन्स में नीट में रिजल्ट आपको मिलेगा मिलेगा सर ये लोग जो, जो स्टूडेंट है इसको मालूम नहीं है जे डबल ई एडवांस क्या है मेन क्या है नीट क्या है और ऐसे समझो बी ग्रुप ने समझ जाता है कि भाई चलो नीट में तो एग्ज़ाम कंपल्सरी देने का है लेकिन इंजीनियरिंग में एक ग्रुप जो रखते हैं ना इसको मालूम नहीं है बस ऐसे ऐसे एडमिशन ले लेते हैं साइंस में और इसको इसकी कारकर्दी है इसको डिस्टर्ब हो जाता है एक्चुअली आपने बिल्कुल सही बोला कि हमारे यहाँ पे वैसे पूरा ट्वेल्थ में जे मतलब आपने से 16 बच्चों का हमारा जेई का बैच था ऐसे टोटल मिला के पचास बच्चों का बैच था तो 34 बच्चे हमने इस बार ऐसे कैटेगरी किए कि जो लोग इंटरनेशनल पढ़ने गए हैं मतलब सात से आठ बच्चे यहाँ मेटरिटी के खुद के इंस्टीट्यूट के बच्चे मतलब कोई यूएस जा रहा है कोई कैनेडा जा रहा है यहाँ पे पूरी काउंसिलिंग दी जाती है कि किस कॉलेज में कौन सी ब्रांच अच्छी है कौन सा कोर्स अच्छा है पैकेज क्या चल रहा है चार साल बाद उसका फ्यूचर क्या रहेगा तो आप हमारे यहाँ कोचिंग का सबसे प्लस पॉइंट है कि जहाँ सिर्फ पढ़ाई पर फोकस नहीं करते तो हम मैं हम पूरी काउंसलिंग करते हैं कि बच्चे को यदि कोई बच्चा भी इंटरनेशनल जाना चाह रहा है तो उसको हम जे की तैयारी क्यों करवाएं तो साइंस के स्टूडेंट ए ग्रुप वालों को बहुत प्रॉब्लम रहती है कि वो इंजीनियर ही बनेगा सब जगह आप देख रहे हो जामनगर में जे डब्ल्यू जे डब्ल्यू तो मैं बच्चों को बोलूंगा जे के अलावा भी हज़ार ऑप्शन हैं तो वो टीचर और एक्सपर्ट होने जरूरी हैं क्योंकि आज मैं आपको बता दूँगी मेडिटी में आठ बच्चे तो इंटर सात से आठ इंटरनेशनल जा रहे हैं तीन चार ऐसे जो मर्चेंट नेवी या कोई क्लास एग्जाम कर रहे हैं हमारे आर्किटेक्ट इंटीरियर के अलावा बहुत सारे ऑप्शन हैं तो एक प्रॉपर उनको काउंसलिंग की जरूरत रहती है और थोड़ा बाहर निकल के देखे दुनिया बहुत बड़ी है तो जेई से बाहर निकलना पड़ेगा क्योंकि हर बच्चा आपको भी पता था जेई क्रैक नहीं कर सकता है और सब पेरेंट्स को भी पता है कि उनका बच्चा फिर भी अपन दो साल जेई या ए ग्रुप में डाल देते हैं तो ए ग्रुप में डालने का पर्पज़ ये नहीं कि इंजीनियर बनना है बहुत ऑप्शन हैं आप आओ काउंसलिंग के लिए आओ मैं आपकी पूरी हेल्प करूंगा यहाँ पे जो जे डबल का क्वालिफाइड करने का है जो विद्यार्थी होते हैं ये जामनगर के लिए गौरव की बात है और आप इसको क्वालिफाइड करने में सफल हो जाते है और ऐसा कैसा बढ़ाते हो कि आप इसमें सफल हो जाते हो जैसा कि आप शायद कुछ लोगों को पता होगा मैं बहुत फनी वे में पढ़ाता हूँ और मेरी टीम को भी बोलता हूँ बच्चों को प्रेशर मत दो कि लिखने का काम पूरा दिन लिखता रहे ऐसा मत दो उनको ऐसा काम दो कि जिनको मजा आए जैसे फॉर एग्जाम्पल हम सात दिन क्लास लेते हैं तो हम पाँच दिन हम खूब पढ़ाएंगे खूब होमवर्क देंगे और

अच्छी हैंड राइटिंग आपको सोल अच्छी होना चाहिए कि सर मैंने ऐसे सोल्व किया ऐसे सोल्व किया और विदाउट गूगल सोलूशन देखे तो हम पूरा यहाँ डिस्कस कराते हैं डाउट सोल्व करते हैं मोटिवेट करते हैं फ़न पार्टी बर्थडे सेलिब्रेट करते हैं पार्टी इंजॉय करते हैं ताकि बच्चा क्या नहीं सच का उसको पढ़ने से बोरियत नहीं होनी चाहिए जैसे आपने इंटरव्यू में सुना होगा बच्चे बोलते हैं कि बोरियत नहीं होती है क्योंकि उनको छः छः सात सात कलाक पढ़ना पड़ता है बच्चा सात क्लास स्कूल से आता है छः क्लास कोचिंग में उसकी लाइफ में उसको फन रहता नहीं है और टीन एज में सब चीज़ों को बैलेंस करना जरूरी है तो हमारे यहाँ पर मैं बहुत हम लोग होमवर्क

करोड़ तो नौ में की बात है समझो आपने इसमें भी आप एडवांस तैयारी कराते हो नौ में और दस में क्लासेज वालों को तो इसमें एडमिशन की जहाँ तक बात है ये लोग जब आपके पास गाइडलाइन लेने के लिए आएंगे तो इसको आप गाइडलाइन देंगे मतलब हम लोग नाइन टू टेन्थ के पेरेंट्स के एडमिशन गाइडलाइन देते भी हैं और समझाते भी हैं कि बच्चे को फिर बहुत सारे अभी भी, भी जामनगर में इतना क्रेज नहीं है कि पेरेंट्स बोलते हैं नाइन टेन में बच्चे के स्कूल में मार्क्स नहीं आ रहे हैं स्कूल में हंड्रेड आउट ऑफ हंड्रेड चाहिए ये रेस से बाहर निकलें बच्चों को समझाने पर फोकस करें बच्चों की स्किल डेवलप करें हो सकता है आपके बच्चे ंड्रेड ना है लेकिन 80 वाला भी बहुत कुछ कमाल कर सकता है जैसे अभी एक इंटरव्यू में आप देखते कि एक बच्चे के नाइन्थ में एटी फोर्थ है लेकिन उसको तो एडवांस क्रैक कर दिया बस एडवांस कोई भी एग्जाम होगा ना वो सिर्फ समझने वाली स्किल पर डेवलप करता है कि आप बच्चे कैसे समझ के लिख हैं हंड्रेड आउट ऑफ हंड्रेड की रेस से बाहर हैं ઓર બચ્ચો એ બોલુંગા કે બસ સિર્ફ એન્જોય કર કે પડે ઓર નાઇન ટેન્થ કે પેરેન્ટ્સ કો બોલુંગા કે આપ થોડા બ્રોડલી સોચીએ કે ચાર સાલ યદિ નવ સા તીન સા ચાર સા બચ્ચેની તૈયારી કરાતે તો બચ્ચા આપ ડેવલપ હો ગઈ હોન્ડ્રેડ પર્સન્ટ એટલે આ તમે જોયું કે આ પંકજ મંગલા સર હતા અને ખાસ કરીને જોયું તો એનો જે આન્સર છે એ પણ તેજસ્વી હતો અને ખાસ કરીને કુવામાં હોય તો આવે કારણ કે આ આ રીતનું લીડરશીપ હોય આ રીતનું ગુરુ જ્ઞાન હોય તો ખરેખર વિદ્યાર્થીઓ પાસ થાય છે વિદ્યાર્થીઓ આગળ વધે છે પણ એ જ રીતે તમે વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ પણ જોયા પણ એનું જે મેનેજમેન્ટ છે એ પાવરફુલ છે અને ખાસ પંકજ મંગલાસરને નેતૃત્વ હેઠળ જે લોકો ટીમવર્ક કરે છે જે લોકો શિક્ષકો ભણાવે છે એમનું પંકજ મંગલાસરનું પૂરેપૂરું માર્ગદર્શન મળે છે એને સાબે વિદ્યાર્થીઓ પણ સફળ થાય છે ખરેખર જામનગર માટે મેડ આઈટી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એ ગૌરવરૂપ હોયનું છે અને જે ડબલ એની અંદર ક્વોલિફાઈડ થવા કોઈ સામાન્ય વાત નથી પણ જે લોકો સફળ થયા છે એને પણ જેટી જામનગરનું અભિનંદન પાઠવે છે અને ખાસ કરીને આવી આ રીતની ઇન્સ્ટિટ્યૂટ જામનગર લેવલે એક જ ડેવલપ થઈ છે ને આપણે એને પણ પ્રોત્સાહન આપવું જોઈએ અને ખાસ કરીને જે લોકો ધોરણ આઠ નવ ને દસ ભણતા હોય જે લોકો વિદ્યાર્થીઓ એને ખરેખર નવના અને દસમા માટે એડમિશન માટે પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની મદદ લેવી જોઈએ એના માટે ખાલી માત્ર ઇન્કવાયરી માટે આવવું જોઈએ આથી પરફેક્ટ ગાઈડલાઇન મળશે નક્કી છે કારણ કે આવા તેજસ્વી ગુરુ આપણને ક્યાં મળવાના